नमस्कार आपनी साथे हूँ छु बिनल। हवे जो समाचार विगतवार तो जी रीते अफगानिस्तान पर तालिबाने कब्जो जमावी लीधो छे तेवामां हवे काबुल थी भारतीय ने लईने वायुसेनानुं प्लेन रवाना थई चुक्युं छे। काबुल थी ईरानी एर स्पेस द्वारा जामनगर पहोंचशे। जामनगर थी विमान गाजियाबाद हिडन एरपोर्ट जशे। रिफ्यूल माटे जामनगर आवशे विमान। जामनगर एसडीएम ए आंगेनी सत्तावार जानकारी आपी छे। हाल जी रीते तेनी स्थिति छे अफगानिस्तान नी अंदर एवामां अफगानिस्तान में फसायेला भारतीयों के जेमने परत लावामां आवी रह्या छे अने काबुल थी भारतीयों ने लईने वायुसेनानुं प्लेन रवाना पण थई चूक्युं छे। काबुल थी ईरानी एरस्पेस द्वारा जामनगर पहोंचशे। जामनगर थी आ विमान गाजियाबाद हिडन एरपोर्ट जशे। रिफ्यूल माटे जामनगर विमान आवशे। जामनगर एसडीएमए आंगेनी सत्तावार जानकारी आपी दीधी छे। स्थिति है हाल तेना भारतीय त्या अफगानिस्तान अंदर फसायेला था तमाम ने लाभमां आवी रह्या छे। 130 थी वधु लोको साथे काबुल थी आ प्लेन आवा माटे निकली चूक्यू छे। संवाददाता केतन जोशी जोड़ाया छे। जी केतन, जे रीते काबुल थी भारतीय ने लईने वायुसेनानुं प्लेन रवाना थई चूक्यू छे। बिनल, 130 थी वधु भारतीयों ने लईने रवाना थयुं छे प्लेन। भारतीय समय अनुसार 8:30 वागे आ प्लेन काबुल एरपोर्ट पर थी उपड़ी हतु। आजे सवारे ज गई कालना जे दृश्यो हता तेवा आजे सवारे पण ए प्रकारना दृश्यो काबुल एरपोर्ट नी बहार जोवा मळ्या छे। गई काले काबुल एरपोर्ट नी अंदर जोवा मळ्या हता, परंतु भारतीयों ने जे लईने प्लेन आवी रह्यु छे ते अमेरिकन सुरक्षा एजेंसीज नी सुरक्षा ने पगले तेने उड़ान भरवामां मंजूरी मळी हती ने त्यांथी ते ईरान नी एरस्पेस नो यूज करीने सीधा जामनगर पहोंचशे अने बपोरे 1 वागे आ प्लेन जामनगर पहोंचे तेवी शक्यता व्यक्त करवामां आवी छे। अने जामनगर थी त्यारबाद सीधू ज गाजियाबादना हिंडन एरबेज पहोंचशे, कारण के विदेश मंत्रालयनुं डेस्क जामनगर खाते मौजूद नथी अने तेने पगले एवुं मानवामां आवी रह्युं छे के रिफ्यूल માટે આ પ્લેન જામનગરમાં રોકાશે અને ત્યારબાદ તે સીધું જ ગાઝિયાબાદ જશે। આ જે પ્લેનમાં ભારતના રાજદૂત સહિત જે એમ્બેસીમાં જે કામ કરતો હતો એ સ્ટાફનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પ્રથમ પ્રયાસે આ લોકોને ભારત પરત લાવવામાં આવી રહ્યા છે અને અત્યારે હાલ એમ્બેસીનું કામકાજ ભારતે ચાલુ રાખ્યું છે કાબુલ ખાતે, પરંતુ ત્યાંનો જે સ્ટાફ જે છે ભારતીય સ્ટાફ જે હતો તેને પરત બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। બપોરે 1 વાગે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ પણ જાહેર કરવામાં આવી છે। તો બીજી તરફ વિદેશ પ્રધાન એસ જયશંકર અત્યારે હાલ અમેરિકાના પ્રવાસે છે અને માનવામાં આવી રહ્યું છે કે તેમણે વિદેશ પ્રધાન અમેરિકાના તેમની સાથે પણ ચર્ચા કરી છે અફઘાનિસ્તાનની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈને। બીજી તરફ નેશનલ સિક્યુરિટી એજન્સી ના ખાસ અજીત દોભાલ જે એનએસએ છે ભારતના, તેમણે પણ અમેરિકાના એનએસએ સાથે વાત કરી છે અને આ બાજુ જામનગર આવવા માટેનું કારણ જે માનવામાં આવી રહ્યું છે કે સિક્યુરિટી રીઝન થી માનવામાં આવી રહ્યું છે કે ગઈકાલે ઉઝબેકિસ્તાન નજીક એક પ્લેન જે અફઘાનિસ્તાનના સૈનિકો લઈને પરત ફરી રહ્યું હતું તેને તોડી પાડવામાં આવ્યું હતું ને અત્યારે હાલ અફઘાનિસ્તાનની એરસ્પેસનો કોઈ યુઝ નથી કરતું, જ્યાંથી જે કાબુલથી એક વખત પ્લેન ઉપડી જાય તો તે સીધા જ ઈરાન તરફની એરસ્પેસનો ઉપયોગ કરે છે અને તેના કારણે જ જામનગર થઈને ગાઝિયાબાદ પહોંચશે પ્લેન। જી 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 કેતન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો હાલ જે રીતે કાબુલથી ભારતને લઈને વાયુસેનાનું પ્લેન રવાના થઈ ચૂક્યું છે, જામનગર આવશે ત્યારે હાલ જામનગરથી આપણી સાથે સલમાન જોડાઈ ચૂક્યા છે। જે સલમાન, જે રીતે જામનગર આવશે આ પ્લેન અને એવું કહેવામાં આવી રહ્યું છે કે રિફ્યુઅલ માટે જામનગર લાવવામાં આવશે, જામનગરના એસડીએમએ સત્તાવાર રીતે આની જાણકારી આપી છે। બિલકુલ બિનલ, જો વાત કરવામાં આવે છે જે તાલિબાનો જે સત્તા જૂથી લેતા જે અફઘાનિસ્તાનમાં જે મોટી અફડાતફડી તે સર્જાય છે અને ભારતીય પણ વતન છે તે પરત ફરવા લાગ્યા છે, ત્યારે આજે જામનગરના એસડીએમ આસ્થા ડાંગરે સત્તાવાર રીતે જાણકારી આપી છે અને સવારે 10:45 એટલે કે થોડી ક્ષણોમાં જે અફઘાનિસ્તાનથી જે રવાના થયેલ જે ભારતીય નાગરિકો સાથેનું એક ભારતીય વાયુદળનું જે વિમાન છે તે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આવી પહોંચશે। જોકે જામનગર એરબેઝ ઉપર જે માત્ર ફ્યુલ ભરાવવા ટૂંકું રોકાણ કર્યા બાદ તે દિલ્હી રવાના થશે તેવી જાણકારી હાલ તો મળવા પામી છે। જી બિનલ, જી સલમાન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।
સંવાદદાતા સલમાન અને કેતને સમગ્ર વિગતો આપી છે કે કાબુલથી ભારતીયને લઈને વાયુસેનાનું પ્લેન રવાના થઈ ચૂક્યું છે. ખાસ તો ત્યાંના જે રાજદૂત હતા અફઘાનિસ્તાનની અંદર અને એમ્બેસીમાં કામ કરતા તમામ લોકો કે જેમને લાવવામાં આવી રહ્યા છે ભારત પર.